સંભાવ ગ્રુપના આદ્ય સ્થાપક અને ગુજરાતી પ્રજાના હૃદયમાં વસેલા ભૂપતભાઈ વડોદરિયાની આજે 5મી પુણ્યતિથિ છે. અભિયાન સામાયિકમાં પંચામૃત કોલમના માધ્યમથી ગુજરાતીના પોતિકા બનેલા ભૂપતભાઈ એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા. જીવનના અંતિમ દિવસો સુધી કલમ સાથે જુગલબંધી રાખનાર ભૂપતભાઈએ લેખન અને પત્રકારત્વના માધ્યમથી ગુજરાતની મોટી સેવા કરી હતી. તેમના હાથ નીચે પત્રકારની એક એવી પેઢી તૈયાર થઈ જેને પત્રકારત્વને એક નવી જ ઊંચાઈ આપી. નક્ષીસ કલમના આરાધક ભૂપતભાઈનો જન્મ 19 ફેબ્રુઆરી 1929 રોજ દ્રાંગધ્રામાં થયો હતો. માત્ર 3 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઈએ માતા ચતુરબેન પાસેથી જીવન ઘડતરના પાઠ શીખ્યા. માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ તેજ તરાર છાપા ફૂલછાબના તંત્રી બન્યા. ફૂલછાબમાં કામ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા અને જુદા જુદા છાપામાં કામ કર્યું. 1982માં પત્રકારત્વથી દૂર રહી ગુજરાત સરકારના માહિતી વિભાગમાં જોડાયા. 1986માં સરકારી નોકરી છોડીને સંભાવની શરૂઆત કરી. આમ સંભાવ ન્યૂઝપેપર સાથે ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવા યુગની શરૂઆત થઈ, જેથી ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક અને મૂલ્યનિષ્ઠ પત્રકારોની એક નવી પેઢી તૈયાર થઈ. સંભાવ બાદ લોકસત્તા, જનસત્તા અને અભિયાન સામાયિકના માધ્યમથી ભૂપતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં નવી છાપ છોડી. અભિયાન મેગેઝિનની પંચામૃત કોલમ ગુજરાતમાં સામાજિક પરિવર્તનનું માધ્યમ બની. લેખકની પંચામૃત કોલમે સેંકડો લોકોના જીવનમાં પ્રાણ ફૂંક્યા. માત્ર એક કોલમથી અનેક પરિવારનો માણો પીંખાતો રહી ગયો. ભૂપતભાઈ વડોદરાએ અનેક પુસ્તકો પણ લખ્યા. 4 હાસ્ય નવલકથાની પણ તેમણે ભેટ આપી. સિદ્ધાંત ઉપર અડગ રહેનાર ભૂપતભાઈ છેક સુધી પત્રકારત્વ અને સંભાવ ગ્રુપના માર્ગદર્શક રહ્યા. વિકટ સ્થિતિ સામા પૂરે લડીને નિષ્ઠાને બરકરાર રાખનાર ભૂપતભાઈએ 4 ઓક્ટોબરે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમની વિદાયને 5 વર્ષ વીતી ગયા છતાં ગુજરાતની પ્રજાના હૃદયમાં તેમનું પંચામૃત આજે પણ જીવન છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.